પશ્ચિમ કચ્છના પીએસઆઈ અને કોન્સ્ટેબલની સામે ફરિયાદ નોંધાઈ છે. પશ્ચિમ કચ્છના મહિલા પીએસઆઈ અને કોન્સ્ટેબલે એનડીપીએસના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી યુવકો પાસેથી તોડ કર્યો હતો, ત્યારે યુવાને પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલ પોલીસે કોન્સ્ટેબલની અટકાયત કરી છે, જ્યારે મહિલા પીએસઆઈ પોલીસ પકડથી હજુ પણ દૂર છે. વધુ વિગતોની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સંવાદદાતા ભરતસિંહ ચૌહાણ. ભરત, પીએસઆઈ અને કોન્સ્ટેબલની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તોડ કર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે, સમગ્ર મામલો શું હતો? ભાવિકા, ચોક્કસથી પોલીસ વિભાગને શરમસાર કરતો એક બનાવ પશ્ચિમ કચ્છમાં બન્યો છે, જેમાં પશ્ચિમ કચ્છના મહિલા પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલે યુવાનોને એનડીપીએસના ગુનામાં એટલે કે જે ડ્રગ્સના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને તોડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. ચોક્કસથી જેના શિરે પ્રજાની રક્ષાનો જવાબદારી છે ધરાવીને તોડ કરતા હોવાની વાત સામે આવતા કચ્છમાં ચકચાર મચી છે. હાલ તો જે પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી છે તેની ધરપકડ બાદ જ સમગ્ર ભાંડો બહાર ફૂટ્યો હતો. તે પૈકી એક મહિલા પીએસઆઈનું પણ નામ આવ્યું છે અને ચોક્કસથી યુવાન છે, જાગૃત યુવાન હતો જેને ફસાવી દેવાની ધમકી જ્યાં પોલીસ સ્ટેશનમાં જઈને આ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. હાલ તો પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી છે, પરંતુ જે મહિલા પીએસઆઈ છે જેના શિરે મહિલાઓની સુરક્ષાની જવાબદારી હોય છે તેણે જ આવી ઘટનામાં ફસાતા ચોક્કસથી એક પોલીસ વિભાગ માટે પણ શરમસાર ઘટના છે અને તેઓ પોલીસની પકડથી દૂર હોવાની વાત સામે આવી રહી છે. જી જી, આભાર ભરત સમગ્ર જાણકારી માટે.